પણ મહેમાન આવતા હોય તો મીઠું મોઢું કરીને એનું સ્વાગત કરતા હોય, પણ હું એને છે ને ભાવનગરના બટેટા ખવડાવીને તીખું મોઢું કરીને સ્વાગત કરવાનું છું રાજભાનું. એટલે ભાઈ મીઠું મોઢું, આપણે તીખું મોઢું રાજભા. ગાંઠિયાની સાઈઝ જોવો તમે, ખાલી આવા જમ્બો સાઈઝ ના વણેલા ગાંઠિયા છે. નામ તો હરપાલભાઈ અગર વાળો આવે એવું જ નથી. ભાવનગર ના તો બધાને ખબર જ છે, ગાંઠિયા બટેટા અને જલેબી જોરદાર. સોમનાથ ના ગાંઠિયા અને બટેટા. ઓમભાઈ તમે કેટલી વાર ખાઈ ગયા? ત્યાંથી પછી અંદર ટ્રાન્સફર થઈ જાય, અંદર વેલા 5 વાગ્યા સુધી 5:30 સુધી મળતા હોય છે. અહીંયા બોર્ડ પર મારેલું છે ને પછી બોર્ડ માં લખેલું છે ખાચા ની અંદર છે. અંદર જોઈ લો અત્યારે, હવે ખરાકી ચાલુ થઈ ગઈ છે. અને આપણું જે સોમનાથ ગાંઠિયા, ઓલી ભાઈ ગરબા બોલે છે, આ બધું ફ્રેન્ડ સર્કલ ગાંઠિયા ને બધા ખાય છે. બાર હવા બાર સાડા બાર થશે, પણ ગાંઠિયા ને બટેટા નું તો પાર્સલ ભરી ભરી રહે છે બે. અહીંયા ગરમા ગરમ ગાંઠિયા ઉતરે છે. મહાદેવ આપી દે જબલમ આપી દો બે મિનિટ.
ભાઈ અહીંયા ભીડ એટલી બધી છે કે વાત કરવાનો ટાઈમ નથી. મહાદેવ જય માતાજી. જય માતાજી. પેલા તમારું મને નામ કયો? મારું નામ અર્પલ. અર્પલભાઈ, રાત્રે કેટલા વાગે તમે? 12 વાગ્યા પછી તડબડાતી બોલાવો. સાંજે 10:30 પછી ચાલુ થાય. 10:30 પછી? અને કેટલા વાગ્યા સુધી હોય? સવારે 4:05. 4 વાગ્યા સુધી? 2 તમારું નામ મને ગયો? અક્ષયભાઈ. અક્ષયભાઈ, આજથી આપણે 2-2.5 વર્ષ થઈ ગયા આપણે વિડીયો શૂટ કર્યો હતો, અને અત્યારે તો આપણે સર્કલમાં હતા, અને અત્યારે અહીંયા જૂની બ્રાન્ચ આવે છે ને. કેટલા વર્ષ જૂનું છે આપણે? 2005. અહીંયા ગાંઠિયાની આખી રીત કેવી છે? જો પહેલાં તો આમ ગોળ જલેબીની જેમ ગાંઠિયા બનાવે છે, પછી આ એમને ફાટી જશે, એમને છૂટા પડી જાય. છૂટા પડી જશે. પહેલાં તો એવું લાગે જલેબીનું ઘૂંચડું છે કે શું, પણ ગાંઠિયાની સાઈઝ પણ એવડી છે. જમ્બો, અહીંયા લોકો ખાવાનું શું પસંદ કરે? ગાંઠિયા, બટેટા, જલેબી. ગાંઠિયા, બટેટા, જલેબી. રાત્રે મળે સુધી? મળે. આ આખા ભાવનગરમાં તો 24 કલાક ગાંઠિયા મળે? મળે. ગાંઠિયા અને બટેટા? ગાંઠિયાના શોખીન હોય, બટેટાના શોખીન હોય, એટલે તમારે અહીંયા ભાવનગરમાં એક એવી છે વસ્તુ કે તમને 24 કલાક ગાંઠિયા બટેટા મળી જાય. ને આ તમારે સતત ગાંઠિયા ચાલુ જોઈએ ને. આપણા કોન્ટેક નંબર શું છે? 94-26-2005. આ નંબર છે. જયારે પણ તમે આવો, ચાલુ છે ને રજા હોય કે નહીં? તહેવારમાં રજા હોય. અચ્છા, બાકી ગાંઠિયાની સાઈઝ જુઓ તમે, ખાલી આવો. જમ્બો સાઈઝ ના વણેલા ગાંઠિયા છે. નામ તો હરપાલભાઈ આગળ વાળો આવે એવું જ નથી. ચાલો, થેન્ક યુ. હવે અમે ગાંઠિયાની મોજ લઈએ. ભાવનગર ના ગાંઠિયા જો આગળ. ઓલો તીખો સંભારો તો હોય, અત્યારે મીઠો સંભારો આવી ગયો. અહીંયા તો ગાંઠિયા નો જો ઘાણ ઉતરે એવો પૂરો થઈ જાય. શું કેશો મેહુલભાઈ? આમાં તો ઘટે એવું છે જ નહીં, કારણ કે આપણે આવ્યા ને ત્યારથી ભીડ હતી, પણ અત્યારે ભીડ થોડી વધારે વધી ગઈ છે. અહીંયા ટેમ્પરેચર ચાલુ છે, અમે ગરમીના ધન્યવાદ દેવો પડે કે ભાઈ આટલા બધા ટેમ્પરેચર અંદર એ લોકોને ગાંઠિયા, બટેટા અને જલેબી પીરસે છે. ખરેખર ધન્યવાદ દેવો. અમારા ગાંઠિયા વાળા ભાઈ ને તો 100% ધન્યવાદ દેવો પડે. બેઠા છે, બાજુમાં તાવો છે પાછો. હા, લોકોને ખાલી ભેળ જોઈ લે. પાછળ ચાલુ થઈ ગયું છે, અને અમે ગાંઠિયા બટેટા લઈને જાય બહાર જઈ ગરમી આપણે ટેસ્ટ કરીએ. હવે એનો ગાંઠિયા બટેટા. ચાલો અર્પલભાઈ, અમને ગાંઠિયા બટેટા આપી દો ટેસ્ટિંગમાં. ચાલો આવી જાય. અંદર તો એટલી ગરમી થઈ છે, બહાર નીકળ્યા પછી એમ થઈ ગયું હવે કઈક પવન આવ્યો. અને અહીંયા આપણી સાથે આપણા મિત્ર છે. મિત્ર તમે? આશીષભાઈ. તમે ભાઈ? મનનભાઈ. મનનભાઈ, આશીષભાઈ, મનનભાઈ, આજે રાત્રે ગાંઠિયા લેવા આવ્યા છો તમે, અને અહીંયા ગાંઠિયા કેવા છે? પાર્સલ કેટલું લઈ જાવ છો? 250 ગ્રામ ગાંઠિયા લીધા છે. ડેલી આવો છો? ડેલી. અહીંયા ખાવા ના? સેટરડે નાઈટ ફિક્સ હોય. ઓહો ભાઈ ભાઈ, સેટરડે નાઈટ ફિક્સ, અને રવિવારે હોઈ જવાનું ગાંઠિયા ગાંઠિયા. તમે પણ જરૂરથી પધારજો. ચોક્કસથી આવો જોઈએ ને આ જગ્યાએ. આવું જ છે. થેન્ક યુ ભાઈ. ચાલો મળ્યા ભાઈ. અમારા ગાંઠિયા, બટેટા અને જલેબી અહીંયાની મોસ્ટ પોપ્યુલર જગ્યા. લોકો ગાંઠિયા, બટેટા ખાવા આવે છે. અહીંયાની જોવા ડીશ આપણી આવી ગઈ છે. આવી રીતના બટેટા આપે છે ઓમભાઈ અને મેહુલભાઈ. યસ. અહીંયા લોકો કઈ રીતના ખાતા હોય છે? આમાં છે ને ચટણી અને ગાંઠિયા ખાવાનું પસંદ કરતા હોય છે, પ્લસ બટેટા સાથે ગાંઠિયા ખાવાનું પસંદ કરતા હોય. અમુક લોકો જલેબી લેતા હોય છે. આ ચટણી અને ચટણી છે ને તમને આવી રીતના આપી દેવામાં આવે છે. જેટલી જોવે એટલી ખાઈ લો. જેટલી જોઈએ એટલી. લીલી ચટણી, ગ્રીન ચટણી તો ભાઈ જેતપુરમાં એવું છે. પપૈયો,
આ તમે ગ્રીન ચટણી એટલે બતાવી ને કે જેતપુરમાં એ રીતના છે પીળો અને લાલ. આ બીજી ચટણી જે આપણે આવી ગઈ છે, જે લાલ અને બાફેલી બે અલગ કાચા પોપીની ચટણી આવે છે ને, આ બાફેલી પોપીની ચટણી. આ ચટણી કે સંભારો? આ ચટણી છે, સંભારો સોરી છે. આજે છે આમાં ચટણી કહી છે, બાફેલી સંભારો કે અમે ને ચટણી અમે ને ચટણી છે. એવું છે, પોપીની ચટણી આપો ને એમ કહે છે. પોપીનો બાફેલો અને ઓલો કાચો. વાહ, તો કઈ રીતના સ્ટાઈલ છે અહીંયા લોકો કઈ રીતના? નોર્મલી છે ને ભાઈ, હવે પહેલે તો તમને કહી દઉં છું કે અહીંયા લોકો બધા અહીંયા કોઈ પણ મહેમાન આવતા હોય ને તો મીઠું મોઢું કરીને એનું સ્વાગત કરતા હોય. પણ હું એને છે ને ભાવનગરના બટેટા ખવડાવીને તીખું મોઢું કરીને સ્વાગત કરવાનું છું રાજભાનું. એટલે ભાઈ મીઠું મોઢું, આપણે તીખું મોઢું રાજભા. અને રાજભાઈ આજે દાઢ મારી દુખે એટલે હારે રાખ્યો છે, પણ આપણે કઈ ખાવાના છીએ બરોબર, ખાલી દેખાવામાં જ રહેવાના છે અમારી સાથે. ભાઈ ભાવનગરમાં આવો ત્યારે તમને બટેટાની સ્વાગત કરવામાં આવશે, પાણીની બોટ. અને અહીંયા સ્વાગત તીખાથીને જ કરવામાં આવે છે, જેમ કે હમણાં આપણે મયુરભાઈ મેહુલભાઈએ બટેટું ખવડાવી દીધું આખે. આવું આ જે છે ને એ અહીંયા આપણે ગાંઠિયા બટેટા ખાવા માટે આવ્યા છે ને એની ટીમ છે. હું એમ ટીમ વર્ક મારો, કારણ કે આખી ટીમ જ છે, બધા ઘરના લોકો જ છે બરોબર છે. એ લોકોના હાથના વસ્તુ ખાઈએ છીએ અને ભાવનગરના હું માનીશ ને ત્યાં સુધી માં લગભગ 90% લોકો આઈનો સ્વાદ ચાખ્યો હશે. અને બધા વિડીયો ઉતાર્યા હશે, પણ ત્રણે ત્રણ હારે નહીં હોય. આ કોઈ દિવસ ત્રણે ત્રણ હારે નહીં હોય, ઘણા લોકોએ વિડીયો ઉતાર્યો છે, પણ કોઈ દિવસ સાથે ન હોય. પણ આજ સંજોગ અનુસાર સાથે બધા મળી ગયા છે. પાંચ દિવસ આપણો હારા છે, આજ 100% સવારથી દિવસ અમારો સારો છે. ભાઈ ભાઈ તો અહીંયાના ગાંઠિયા એક તો સાઈઝ મોટી, વડેલા ગાંઠિયા બહુ ઓછી જગ્યાઓ મોટા ગાંઠિયા જોવા મળે, અને સોમનાથના ગાંઠિયા તો ભાઈ પહેલેથી જ લોકો ખાય છે. ખાલી વર્ષોથી માણસ એમ કે ને કે રાતના ગાંઠિયા ક્યાં ખાવા જવા, તો એમ કે વડવામાં મળી જાય ગાંઠિયા, ખાલી વડવામાં જ તે એમ કે. સોમનાથ ગાંઠિયા વાળા ખાલી વડવામાં જાઓ એટલે અપૂર પતી ગયું. ચાલુ રાખો, તમે ટકા તમે લ્યો. અમારે પપૈયા વગર નું ગાંઠિયાની સાઈઝ જોઈ લો. ઓલા અંગુઠિયા ગાંઠિયા કેમ હોય? અંગુઠિયા જ કહેવાય, વણેલા ગાંઠિયા છે અંગુઠિયા, પણ સાઈઝ જોરદાર અંગૂઠા જેવા આવે ને એટલે અંગૂઠા. અમારે અહીંયા સૌરાષ્ટ્રમાં જે જૂનાગઢ બાજુ ગામ છે ત્યાં અંગૂઠિયા ગાંઠિયા બનાવે છે, પંજા ગાંઠિયા બનાવે છે, પંજા ફાફડા. એક ફાફડો 15 રૂપિયાનો આપે એવા ગાંઠિયા. વાહ, એટલે સૌરાષ્ટ્રની તો વાનગી અલગ જ છે. ખાસ કરીને ભાવનગરના બટેટા એટલો ભાઈ ઓલ ઇન્ડિયા ફરી લેવાની જોર. 24 કલાક બટેટા તમને મળે, 24 કલાક બટેટા ને ગાંઠિયા બધું. પણ એક વસ્તુ રાજભા કહી દઉં કે જેટલી જગ્યાએ તમે બટેટા ખાશો બધી જગ્યાનો ટેસ્ટ અલગ અલગ હશે, કોઈ પણ જગ્યાએ મળતો ટેસ્ટ નહીં આવે. તમે એક જગ્યાએ બટેટામાં છેતરાશો નહીં, એ અમારી ગેરંટી. જ્યાં જશો ત્યાં તમને આનંદ જ આવશે. તો આજનો વિડીયો આપણે પૂરો કરી, મળી નવી જગ્યાએ નવી મોજ સાથે. જય માતાજી, જય મોગજ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.